મિત્રો હું કૈલાશકુમાર ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું આપણે આ બધાની યુટ્યુબ ચેનલ મારું બનાસ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે ગુજરાતી સાહિત્યની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો અને પાઠ્યપુસ્તક પર આધારિત અગત્યના જે પ્રશ્નો છે તે પ્રશ્નો વિશે ચર્ચા કરીશું મિત્રો જે હાઈકોર્ટની પરીક્ષા અને તલાટીની આવી બધી પરીક્ષાઓ જે આવવાની છે તો તેના માટે જે આ મોસ્ટ ટાઈમપી બધું જે સાહિત્ય છે તો તેના માટેનું આ મોસ્ટ ટાઈમપી સિલેબસ છે તો તો તમે વિડીયો એકવાર પૂરો જોઈ લેજો જેથી કરીને તમને ઘણો ફાયદો થશે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની સાથે બે લાયકન પણ પ્રેસ કરી લેજો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો તો પ્રશ્ન નંબર એક છે કે તિલક કરતાં ત્રેપન થયા ચપમાળાના નાકા ગયા આ પ્રસિદ્ધ પંક્તિ ના નાખાવી કોણ છે તો કે કવિ અખો પ્રશ્ન નંબર બે જોઈએ બ્રહ્મસત્ય છે કગત મિથ્યા છે એવું કયા કવિએ લખ્યું છે તો કે અખાય પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ધોરણ છના ગુજરાતીના એકમ લાયક ઉમેદવારના લેખક કોણ છે તો કે અનંતરાય રાવળ ગુજરાત ધોરણ છના ગુજરાતીના એકમ લાયક ઉમેદવારના લેખક કોણ છે તો કે અનંતરાય રાવળ પ્રશ્ન નંબર ચાર જોઈએ કવિ નન્હાલાલનો જન્મ ક્યાં થયો હતો તો કે અમદાવાદમાં થયો હતો પ્રશ્ન નંબર પાંચ જોઈએ અમૃતા પુસ્તકના લેખક કોણ છે તો કે રઘુવીર ચૌધરી પ્રશ્ન નંબર છ જોઈએ ગુજરાતના લોકનાટ્ય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો હતો તો કે અસહિત ઠાકરે કર્યો હતો પ્રશ્ન નંબર સાત જોઈએ ઓખે કંકુના સૂરજ આથમિયા કાવ્યના કવિ કાવ્યના કવિ કઈ વેલને શણગારવાનું કહે છે તો કે અંતિમ વિદાય માટેની વેલને પ્રશ્ન નંબર આઠ જોઈએ સત્યના પ્રયોગ પુસ્તકના સાહિત્ય પ્રકાર જણાવો સત્યના પ્રયોગ જોઈએ આવો કાવ્યમાં કવિએ અમે શબ્દ કોના માટે વાપર્યો છે આવો કાવ્યમાં અમે શબ્દ કોના માટે વાપર્યો છે તો કે આત્મા માટે પ્રશ્ન નંબર દસ જોઈએ હરિનો મારક છે સુરાનો પદની રચના કરનાર કવિ શ્રી પ્રીતમ દાસની અન્ય રચના કઈ છે આનંદ મંગળ કરો જોઈએ વર્ષ બે હજાર બારમાં અમસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વિન ભટ્ટની જાણતી કૃતિ કઈ છે તો તેનો જવાબ આવશે આસકા મંડળ વર્ષ બે હજાર બારમાં અમસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વિન ભટ્ટની જાણતી કૃતિ આશકા મંડળ છે પ્રશ્ન નંબર તેર જોઈએ સાહિત્ય ક્ષેત્રે અપાતો જ્ઞાનપીઠ એવોર્ડ સૌ કઈ મહિલાને અપાયો હતો તો કે આશા પૂર્ણાદેવીને અપાયો હતો પ્રશ્ન નંબર ચૌદ જોઈએ મજબ નહીં શીખાતા આપસ મેં બેર રખના કવિ કોણ છે તે લેખ મજબ નહીં શીખાતા આપસમે બેર રખના ના કવિ કોણ છે તો કે ઇકબાલ પ્રશ્ન નંબર પંદર જોઈએ સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે તો કે ઇટાલીમાં પ્રશ્ન નંબર સોળ જોઈએ રહેને કો કર નહીં હે સારા જહાં અમારા આ વાક્ય પ્રયોગ શ્રી જયંતિ દલાલે કોના માટે કર્યો હતો તો કે ઇન્દુલાલ યાજ્ઞિક માટે પ્રશ્ન નંબર સત્તર જોઈએ કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલ છે અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળે છે તો કે ઇન્દુલાલ યાજ્ઞિકને પ્રશ્ન નંબર અઢાર જોઈએ લોહીની સગાઈ વાર્તા કયા લેખકની છે તો કે ઈશ્વર પેટલીકરની પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ મળતા મળી ગઈ મોગેરી ગુજરાત ગુજરાત મોરી મોરીરે આ કાવ્યના પંક્તિ આ કાવ્ય પંક્તિના સર્જક કવિનું નામ શું છે તો કે ઉમાશંકર જોશી પ્રશ્ન નંબર વીસ જોઈએ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા તો કે ઉમાશંકર જોશી પ્રશ્ન નંબર એકવીસ જોઈએ કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનો તખુલ્લું શ્વાસુકી છે તો કે ઉમાશંકર જોશીનું પ્રશ્ન નંબર બાવીસ જોઈએ કયા કવિના નિશ્ચિત ગ્રંથને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાત થયું હતું તો કે ઉમાશંકર જોશીની જે નિશ્ચિત કાવ્ય સંગ્રહ છે તેના માટે પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ સાપના ભારા અને ઉઘાડી બારી એ કોની કૃતિ છે તો કે ઉમાશંકર જોશીની

વૃક્ષ શ્રી રાપશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે તો કે પ્રશ્ન નંબર જોઈએ લોહીની સગાઈ વાર્તાના લેખક કોણ છે તો ઈશ્વર પેટલીકર પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે તો કે ઓખા પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે તો કે કનૈયાલાલ મુનશી પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ ગુજરાતની અસ્મિતા શબ્દના પરતા કોણ હતા તો કે કનૈયાલાલ મુનશી આગળ જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર તેત્રીસ કનશ્યામ કયા લેખકનું ઉપનામ છે તો કે કનૈયાલાલ મુનશીનું પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી તો કે કનૈયાલાલ મુનશીએ કરી હતી પ્રશ્ન નંબર પોત્રીસ જોઈએ આ પસ્તાવો વિપુલ જણું સ્વર્ગથી ઉતર્યું છે આ પંક્તિ કોની છે તો કે કલાપીની છે પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે તો કે કલાપી પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપની કયા કવિની પ્રખ્યાત ગઝલ છે તો કે કલાપીની પ્રશ્ન નંબર આડત્રીસ જોઈએ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ પંક્તિ કોની છે તો કવિ ખબરદારની પ્રશ્ન નંબર ઓગણચાલીસ કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા તો કે કવિ દલપતરામના પ્રશ્ન નંબર ચાલીસ જોઈએ મારી હકીકત કોની આત્મકથા છે તો કે નર્મદની છે કવિ નર્મદની મારી હકીકત એ આત્મકથા છે પ્રશ્ન નંબર એકતાલીસ જોઈએ જય જય ગરવી ગુજરાતની પંક્તિઓના સર્જક કોણ છે જય જય ગરવી ગુજરાતની પંક્તિઓના સર્જક કયા મહાનુભાવ છે કવિ નર્મદા શંકર દવે પ્રશ્ન નંબર બેતાલીસ જોઈએ ખંમા વીરાને જાઉં વાણે લો ખમ્મા વીરાને જાઉં રચના કોણે કરી છે તો કે કવિ બોટાદખર પ્રશ્ન નંબર તેતાલીસ જોઈએ જનનીની જોડ શકી નહીં ના રચિતા કોણ છે તો કે કવિ બોટાદગર પ્રશ્ન નંબર ચુમ્માલીસ જોઈએ જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વના નાથની આ કાવ્યના રચયિતા કવિ કોણ છે તો કે કવિ રમેશ ગુપ્તા પ્રશ્ન નંબર પિસ્તાલીસ જોઈએ ગુજરાતી ભાષાના પ્રભુત્વને લઈને સવાઈ ગુજરાતી તરીકે કોણ જાણી ઓળખાય છે તો કે કાકા સાહેબ કાલેલકર પ્રશ્ન નંબર છેતાલીસ જોઈએ ગોંધીજીએ કોને સિવાય ગુજરાતી કહીને નવાજ્યા હતા તો કે કાકા સાહેબ કાલેલકરને પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈએ ચકોરનું નામ નીચેનામાંથી શેના માટે શેના સાથે સંકળાયેલું છે ચકોરનું નામ નીચેનામાંથી શેના સાથે સંકળાયેલું છે તો કે કાર્ટૂન સાથે પ્રશ્ન નંબર અડતાળીસ જોઈએ ભારતના શેક્સપિયર તરીકે સાહિત્ય જગતમાં કોણ ઓળખાય છે તો કે કાલિદાસ પ્રશ્ન નંબર ઓગણપચાસ જોઈએ કાવ્યમાં કહેવાય છે તો કે કાવ્યમાં ક્યાંક વિરામ લેવાય તેને યતિ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પચાસ જોઈએ ચવરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી તો કે કાળચક્ર ન ચવરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા છે કાળચક્ર પ્રશ્ન નંબર એકાવન જોઈએ ચળકાટ તારો એજ પણ તુચ ખૂનની તલવાર છે કયા કવિની રચનામાં ઉલ્લેખ કરવામાં આવે છે તો કે ચીનુ મોદી પ્રશ્ન નંબર બાવન જોઈએ ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે તો કે ખબરદાર પ્રશ્ન નંબર ત્રેપન જોઈએ ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતની રચનાઓ અતિજ્ઞાન ચક્રવાન મિથુન કચ્છ દેવયાની એક કયો પ્રકાર છે કહેવાય છે ગુજરાતી સાહિત્યમાં કવિકાંતની રચનાઓ અતિજ્ઞાન ચક્રવાન મિથુન કચ્છ દેવયાની એક કયો પ્રકાર કહેવાય છે તો કે ખંડ કાવ્યનો પ્રકાર કહેવાય છે પ્રશ્ન નંબર ચોપન જોઈએ અતિજ્ઞાનના રચિતા કવિકાંત છે આ અતિજ્ઞાન શું છે તો કે ખંડ કાવ્ય છે